ಫಲ ನಮೋ ಶ್ರೀ ಸದ್ಗುರು ಭಗವಂತ. ಪತ್ರ ಛೆ 770 બહુ ગંભીર વિષય છે. વવાણિયા ચૈત્ર સુદ ચોથ 1953 જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિર્ગ્રંથ પરિભાષા કરી છે. પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું પ્રશ્નકર્તાનો પ્રશ્ન છે. જ્ઞાનનું બીજું નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઈએ. તેમજ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે તેમ અજ્ઞાન પણ કહેવું જોઈએ એમ આશંકા કરી છે. તેનું આ પ્રમાણે સમાધાન છે. આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બંને સૂત્ર જ છે, છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે. તેમ મિથ્યાત્વ જ્ઞાન તે અજ્ઞાન અને સમ્યક જ્ઞાન તે જ્ઞાન એમ પરિભાષા કરી છે. પણ મિથ્યાત્વ જ્ઞાન તે જડ અને સમ્યક જ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બંને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વ જ્ઞાનથી સંસાર પરિભ્રમણ થાય અને સમ્યક જ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાંવ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશા ભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય, પણ તેથી તેને ચાલવા ઉપર ક્રિયા કરી નથી એમ કહી ન શકાય. તેમજ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસાર પરિભ્રમણ કરે છે અને તેથી તેણે જાણવા રૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે એ પૂર્વને પશ્ચિમ માનવા રૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છે તો બેને એક માનવા રૂપ ભ્રમ છે. પણ પશ્ચિમમાં જતો ચાલતો જેમ ચાલવા રૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણરૂપ સ્વભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે તે બ્રહ્મ તથારૂપ હેતુ સામગ્રી મળે. સમજાવવાથી પૂર્વ પૂર્વ સમજાય છે ને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે ત્યારે તે બ્રહ્મ ટળી જાય છે અને પૂર્વ તરફ ચાલવા લાગે છે. તેમ દેહ અને આત્માને એક માનેલ છે તે સદગુરુ ઉપદેશ આદિ સામગ્રી મળે બંને જુદા છે એમ યથાર્થ સમજાય છે ત્યારે બ્રહ્મ ટળી જઈ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. બ્રહ્મ પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છે તો પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા હતી, માત્ર બ્રહ્મથી વિપરીત ભાસતું હતું. તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા છતો તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાય બ્રહ્મ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે ને આત્મા આત્મા જ ભાસે છે, અને જાણવાર ઉપર સ્વભાવ વિપરીતપણાને ભસતો હતો તે સમ્યકપણાને ભજે છે. દિશા બ્રહ્મ વસ્તુતાએ કાંઈ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઈચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તે મિથ્યાત્વ પણ વસ્તુતાએ કાંઈ નથી અને તે સાથે જાણરૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ બ્રહ્મ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમ સ્થિતિ થતી નથી
દિશા ભ્રમ ટળેથી ઈચ્છિત ગામ તરફ વળતા પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મ પદમાં સ્થિતિ થઈ શકે એમાં કંઈ સંદેહનું ઠેકાણું નથી. કૃપાળદેવે જ્ઞાન સ્વભાવની પરિણામશીલતા છે એ બાબતથી જે અજાણ જીવો હોય, અજાણી વ્યક્તિ જે હોય કે વસ્તુ સ્વભાવ પરિણામશીલ છે એટલે આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. અજ્ઞાનનો અર્થ પ્રશ્ન કરતાના મનમાં એવું છે કે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન, એમાં કંઈ ફેરફાર નથી એટલે મોક્ષમાં પણ અજ્ઞાન ને સંસારમાં પણ જ્ઞાન ને અજ્ઞાન એટલે કે એને તફાવત નથી સમજતો, એ તફાવત સમજવા માટેનો આખો પ્રશ્ન છે. અને કૃપાળદેવે જે જવાબ આપ્યો છે એ ગ્રંથિ ભેદમાં પરિમાણશીલતા કેટલો ભાગ ભજવે છે એ લક્ષ્યમાં રાખીને આખી ગ્રંથિભેદની વાત કરવામાં આવેલી છે. ઘણા શાસ્ત્રોમાં પણ ગ્રંથિભેદની વાતો આવે છે, સ્વાધ્યાયકારો પણ ગ્રંથિભેદની વાતો કરતા હોય છે અને સામાન્ય જનો પણ ગ્રંથિભેદની વાતો કરતા હોય છે કે ગ્રંથિભેદ કરવું એટલે સમજણ ફેરવી નાખવાની, શ્રદ્ધા બદલી નાખવાની, માન્યતા બદલી નાખવાની, જ્યાં જઈએ ત્યાં આ સાંભળવા મળે છે. સંભળાવનારા નથી બદલાતા અને સાંભળનારા બદલાતો નથી, બંને સમજે છે કે બદલી નાખો તો એમ જો બદલાઈ જતું હોત તો કોઈ વ્યક્તિ આ ધરતી પર રહ્યો જ ના હોત, બધા લોકાગ્રે જ હોત. મન ઈચ્છા પ્રમાણે જો બદલાઈ જતું હોત તો ધાર્યું કામ થઈ શકે. એટલે સમજણમાં આવી જવું સહેલું છે, વારંવાર અભ્યાસ કરવાથી જડ સ્વરૂપ શું છે, ચેતન સ્વરૂપ છે, બંનેનો ભેદ શું છે, તફાવત શું છે એ વારંવાર અભ્યાસ કરવાથી આપણા મનની અંદર સમજણ બેસી જાય છે, ફિટ થઈ જાય છે કે જાણનારું આત્માને ન જાણનારું એટલે જડ સ્વભાવી જડ, એમાં દેહને આત્માની બાબત કરવામાં આવે તો રૂપરંગવાળું દેહ છે અને જાણવાવાળું આત્મા છે, અહીં સુધી બધા જીવો આવી જતા હોય છે. બધાનામાં સમજણમાં છે, દ્રવ્ય ગુણ પર્યાયની અભ્યાસ છે, એક સમયની પર્યાયી ચેતવણી હોય અને બીજા સમયે એને સંયુક્તમાં લાવવું હોય તો આની પણ ચર્ચા કરનારા હોય છે. પણ ચર્ચા કરનારા અને સાંભળનાર બંને વ્યક્તિઓને એકદમ બૌદ્ધિક સમજ એટલી બધી સહેલી ફિટ થઈ જતી હોય છે કે મનમાં એવું ભાસ થાય કે મારામાં સંયુક્ત ઉત્પન્ન થઈ ગયું છે, મારામાં દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, માન્યતા બદલાઈ ગઈ છે. હા હા, અમે જ્ઞાતા છીએ ને કેમ અમે આ જાણવાનું ક્રિયા નથી કરતા, આ એમનેમાં બધું દેખાતું છે, અમારા ચૈતન્ય સ્વભાવ એવો નથી, અહીં સુધી બધા આવી જતા હોય છે છતાં એમને પરમપદમાં વાસ કેમ થતો નથી, એક સવાલ આપણને ઊભો થાય. બુદ્ધિબળ એટલું બધું બળવાનું હોય છે છતાં આટલું બધું બુદ્ધિબળના કારણે પોતાની દ્રષ્ટિ કેમ બદલાતી નથી, અંતર કેમ વેદાતું નથી, કેમ કશાય સ્થિતિ જ વેદ્યા કરે છે, કેમ દેહપણું જ વેદ્યા કરે છે. એટલે તત્વનો અભ્યાસ તો વારંવાર અભ્યાસ કરવાથી સહેલું થઈ જતું હોય છે, સહેલું થઈ જવાથી અને અંતરમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય એનું સોલ્યુશન પણ તરત મળી જતું હોવાથી મનમાં એવો ભાસ થતો હોય છે કે મને જ્ઞાન પ્રાપ્તિ ખરેખર થઈ જાય છે. અને આ ભાસના કારણે જીવ પછી પુરુષાર્થ તરફ વળતો નથી. ગ્રંથને ભેદનો વિષય જે છે એ મુખ્યતઃ જો જોવા જઈએ તો વેદનનો વિષય છે. ગ્રંથિ ભેદ એ અંતરવેદન વગર દ્રષ્ટિ બદલાતી નથી. અંતરવેદન વગર જો દ્રષ્ટિ બદલાઈ જતી હોત તો સહેલું થઈ જાત અને બધાને આત્મામાં વાસ થઈ ગયો હોત, બધા વિતરાગી બની ગયા હોત ટૂંક સમયમાં. પણ ખરેખર સમજણ કરવી એક જુદી વસ્તુ છે અને સમજણ થયા પછી પોતાના જ્ઞાન સ્વભાવની અંતરંગમાં ખાતરી થવી એક જુદી વસ્તુ છે. ખાતરી થયા પછી પોતાના જ્ઞાન સ્વભાવનો આગ્રહ થવો એક જુદું સ્ટેજ છે.
અને આગ્રહ થયા પછી અંતરંગમાં જોર ઉત્પન્ન થવું અને પોતાના ચૈતન્ય સ્વભાવનું વેદન ઉત્પન્ન થવું એક જુદી વસ્તુ છે. એનો અર્થ એવો નથી કે સમજણ ન મેળવવી જોઈએ. સમજણ તો સાધન છે અને એ સમજણ ઓળખાણ જો ન હોય, સમજણ હોય પણ ઓળખાણ ન હોય, બંનેમાં તફાવત પડી જાય છે. સમજણ કરવી સહેલી છે પણ જ્ઞાન પ્રવૃત્તિને ઓળખવી એ થોડું કઠિન કાર્ય છે. અને ઓળખાયા પછી એનો આગ્રહ થવો, એમાં પોતાપણું લાગવું, એમાં જ સર્વસ્વપણું લાગવું, એવી પ્રકારનું સ્વભાવ તરફ નજર જવી એ ઓર વસ્તુ છે. અને એ ઓર વસ્તુથી પોતાનું અંતરંગ એકરાર કરી બેસતું હોય છે કે ખરેખર વસ્તુ જ્ઞાની પુરુષે બતાવેલી છે આ છે. પણ એ જે બ્રહ્મણાની વાત કરી છે કૃપાળદેવે કે બ્રહ્મણા એ વસ્તુ નથી પણ વસ્તુની અવસ્થા છે. બ્રહ્મણા જે છે એ વસ્તુ નથી પણ વસ્તુની અવસ્થા છે. વસ્તુ એટલે આપણું ચૈતન્ય સ્વરૂપ અને બ્રહ્મણા એટલે આ ચૈતન્ય સ્વરૂપની જે ઉપયોગ દ્રષ્ટિ જે છે, પોતાના જ્ઞાનક્ષમ સમજના નિમિત્તે ઉત્પન્ન થયેલી જ્ઞાન ધારા જેનો આપણો ઉપયોગ કહીએ છીએ, ચિત્ત કહીએ છીએ, જેના વડે આપણે સમગ્ર જગતના પદાર્થોનું નિરીક્ષણ કરીએ છીએ અને એ નિરીક્ષણ પોતાના સ્વભાવ પ્રમાણે જાણવાનું કાર્ય થાય છે પણ બ્રહ્મના કારણે ઊંધું થતું હોય છે. આવી પ્રકારની પ્રથમ ભૂમિકામાં વાત કૃપાળદેવે મૂકેલી છે. ગ્રંથિની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો ગ્રંથિ એના બે પ્રકાર થતા હોય છે. એક ભાવગ્રંથિ જે આપણો ઉપયોગનો વિષય છે, અર્થાત મનમાં ઉત્પન્ન થયેલી હોય છે, અને એક દ્રવ્ય ગ્રંથિ છે આત્માની બહાર દર્શનમોની પ્રકૃતિઓને મોહની પ્રકૃતિઓ ભેગી થઈને જે બંધ થયેલો હોય છે પરમાણુઓનો, એને પણ ગ્રંથિ કહેવામાં આવે છે. એ બંનેમાં પ્રથમ કઈ ગ્રંથિનો ભંગ થાય એ વિષય બહુ વિચારવા જેવો છે. ઘણી વ્યક્તિઓ આ બાબતમાં ગેરસમજ હોવાના લીધે નિષ્ફળ પુરુષાર્થ કરવા છતાં એમનું ફળ પ્રાપ્ત નથી થતું હતું. ભાવ મોહ કહીએ, ભાવ ગ્રંથિ કહીએ, ભાવ મિથ્યાત્વ કહીએ, ભાવ જ્ઞાન કહીએ કે ભ્રમણા કહીએ કે દેહદ્રષ્ટિ કહેવામાં આવે કે અભિમાન કહેવામાં આવે, આ બધા શબ્દો એક જ દેહદ્રષ્ટિના આધારે જે પરિણમન થતું હોય છે એ દેહદ્રષ્ટિના આ બધા જુદા જુદા નામ છે. દ્રષ્ટિ એટલે શ્રદ્ધા. શ્રદ્ધા જે પ્રકારની હોય એ જ પ્રકારની ગમે તે વસ્તુ જાણવામાં આવે, દ્રષ્ટિને અનુરૂપ બધી સમજણ ઉત્પન્ન થતી હોય છે. એટલે અહીંયા કૃપાળદેવે જે ગ્રંથિની વાત કરેલી છે એ ગ્રંથિ ભાવગ્રંથિની વાત છે. દ્રવ્ય ગ્રંથિ તો પરમાણુની બનેલી છે અને આત્માની બહાર છે, પણ ભાવગ્રંથિ એટલે કે દેહદ્રષ્ટિ અનાદિની ચાલી આવે છે અને એના લીધે દેહ તે હું છું એવી ઓળખાણ પણ ચાલી આવે છે. અને એ પ્રમાણે દેહ એક સ્વરસ્વ આપણા જીવનમાં દેહને જીવન ગણવામાં આવે છે, પોતાનું સ્વરૂપ ગણવામાં આવે છે, પોતાનું સર્વસ્વ ગણવામાં આવે છે અને એના નિભાવ અર્થે રક્ષણ અર્થે બધી જ પ્રકારની પ્રવૃત્તિ જીવનભર સુધી કરવામાં આવે છે. એનું શું કારણ છે, એ કઈ ગ્રંથિના આધારે આ બધું થઈ રહ્યું છે? તો દ્રવ્ય ગ્રંથિના આધારે થઈ રહ્યું છે કે ભાવગ્રંથિના આધારે થઈ ગયું છે? ભાવગ્રંથિ એ આપણી અવસ્થા છે અને દ્રવ્ય ગ્રંથિ જે છે એ પરમાણુઓની અવસ્થા છે. પરમાણુ જડ છે, એની અવસ્થા પણ જડ છે. એ આપણામાં મિથ્યાત્વ ઉત્પન્ન નથી કરતું. મિથ્યાત્વ ઉત્પન્ન કરતું હોય તો એને ચેતન કહેવું પડે. જડ વસ્તુ એટલે જડ,
એને પોતાની પોતે શું છે એને કદા ગમ નથી. એટલે પ્રકૃતિઓ જે મોહની પડેલી છે એ મોહની પ્રકૃતિઓ આપણી દ્રષ્ટિ ખરાબ થવામાં અંશ માત્ર પણ એનો ફાળો નથી. જો એનો ફાળો હોત તો જ્ઞાની પુરુષો આપણને અંગુલી નિર્દેશ કરત કે આનો પણ આટલો સપોર્ટ છે, પણ છતાં પણ એનો નિમિત્ત તરીકે એ વાત મૂકેલી છે. સીડી ઉપર ચડવું ચડવું ઉતરવું એ આપણી મરજીની વાત છે, પણ સીડી જેમ ટેકારૂપ છે એમ આ દ્રવ્ય ગ્રંથિ મોહની પ્રકૃતિઓ જે છે એ પણ અનાદિથી બંધ અવસ્થામાં આપણી સાથે આત્મપ્રદેશો સાથે રહેલી છે. એટલે આપણું મન એટલે અર્થાત અભિમાન અને રાગદ્વેષ જે રીતે પ્રવૃત્તિ થતી હોય એ રીતે આ મોહની પ્રકૃતિઓમાં ફળદાન શક્તિ ઉત્પન્ન થાય અને શમી પણ જાય. અર્થાત આપણા પરિણામને આધીન આ જડ મોહની પ્રકૃતિઓમાં ફેરફાર થતો હોય છે. બીજો સવાલ થાય કે આ જડ પ્રકૃતિનું નામ મોહ શા માટે આપ્યું, એના ઉપર કંઈ લખાયેલું નથી. પણ આપણે મોહ ક્રિયા કરતા હોવાથી આપણી ક્રિયાના નિમિત્તે એ નિમિત્તમાં નિમિત્ત હોવાથી એને પણ મોહનું નામ આપી દીધું. બાકી જળ પદાર્થને કોઈ મોહ હોતો નથી, દેહને કોઈ મોહ નથી, દેહને કોઈ આસક્તિ નથી, કારણ શરીરમાં કોઈ એના આસક્તિ નથી, કોઈ લાગણી કાંઈ કહેતો કાંઈ નથી, તો પછી એનું મોહનું નામ આપવાનું શું કારણ છે? એ આપણા પોતાના ભાવ મોહના આધારે એને પણ મોહમાં ખપી નાખવામાં આવ્યું છે. અર્થાત જો જડ પ્રકૃતિના સ્વભાવ તરફ નજર કરવા જોઈએ છીએ તો આપણામાં એ મિથ્યાત્વ ઉત્પન્ન કરતું નથી, તેમ સમ્યકત્વને દબાવી દેતું નથી. આપણે સમ્યક ભાવ કરવો હોય, અંતરલક્ષ કેળવવો હોય તો એ આપણને અટકાયત નથી કરતું. અટકાયત કોણ કરે છે? આપણી પોતાની મિથ્યાત્મા મિથ્યાત્વ દિશામાં દેહપણામાં પરિણમવાની જે યોગ્યતા આપણામાં પડેલી છે એ યોગ્યતા આપણને અટકાયત કરે છે. એમાં નિમિત્ત છે મોહની પ્રકૃતિઓ, પણ એ અંતરાય કરવાવાળી નથી. એને ખબર જ નથી કે મારી સાથે હું કોને ચોંટેલું છું, કોને નથી ચોંટેલું, મારે આને ફળ આપવું કે આને ફળ ના આપવું એવું છે જ નહીં. પણ નિમિત્ત નૈમિત્તિક જે સંબંધો જે છે કે અગ્નિ ઉપર પાણી મૂક્યું હોય એટલે ગરમ થવા જ માંડે, એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. એવી રીતે આપણા ભાવ પ્રમાણે મોહની પ્રકૃતિમાં અપકર્ષણ સંક્રમણ વધઘટ રસ ઉપશમ થવું ઉપશમ ઉદયમાં આવવું આ બધું આપણી પોતાના ભાવ ક્રિયા પ્રમાણે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે આપણે દેહદૃષ્ટિ વધારીએ તો મોહની પ્રકૃતિનો ઉદય થાય છે, આપણને સપોર્ટ આપે છે, નિર્દોષ છે. અને આપણે એમ થાય કે ના મારે અંતરને ઓળખવું છે એટલે એ વખતે ઈચ્છા થાય અને અભ્યાસ કરવા મળીએ એટલે શમી જાય છે, એનો ઉદયનો અભાવ થાય છે. પ્રકૃતિ હાજર હોય છે, ઉદયનો અભાવ થાય છે એટલે આપણને અનુકૂળ છે. એટલે જેમ સાતા અને અસાતા પ્રકૃતિઓ આપણી ઈચ્છા પ્રમાણે એમાં ફેરફાર થતો નથી, પણ આમાં તો ઈચ્છા નહીં પણ પ્રવૃત્તિ કરીએ તો મોહની પ્રકૃતિનો રસ વધવો ઘટવો ઉદયમાં આવવું ઉપશમમાં રહેવું ક્ષય થવું આપણા પરિણામના નિમિત્તે એમાં ફેરફારો થતા હોય છે એટલે આપણને અનુકૂળ છે. છતાં ઘણા જીવો મોહનો દોષ કાઢતા હોય છે, પણ કયા મોહનો દોષ કાઢે છે એમને પોતાને ખબર નથી. જો ભાવ મોહનો દોષ કાઢે તો પોતાના ઉપર આવે, અને પોતાનો દોષ કાઢવા જાય તો આપણી વેલ્યુ શું જગતમાં? બધા કહેશે તમે ધર્મને સમજ્યા જ નહીં, તમે આત્માને સમજ્યા જ નહીં એટલે આબરૂ જાય ના પાડીએ તો. એટલે આબરૂની ખાતર બોલાવીને એને મોહનો ઉપર ફેંકી દેવામાં આવે, પણ તમે કયા મોહનો દોષ કાઢો છો? જો ભાવ મોહનો દોષ કાઢવા જાઓ છો તો પોતાના ઉપર આવે છે, અને જડ પ્રકૃતિનો દોષ કાઢવા જોઈએ છે તો પોતે નિર્દોષ લાગે છે. તો પછી આ મોહની પ્રકૃતિ આપણામાં સમ્યક્તા ઉત્પન્ન કરે છે કે ટાળી રાખે છે કે મિથ્યાત્વ ટકાવી રાખે છે, કોના પર આધાર છે? એટલે અહીં જે વાત કરવામાં આવી છે કૃપાળદેવે એ બ્રહ્મણાની વાત કરી છે, ભાવગ્રંથિની વાત કરી છે. એને ભાવગ્રંથિ હોય ત્યાં સુધી આ મોહની પ્રકૃતિ હોય, ભાવગ્રંથિ ગયા પછી મોહની પ્રકૃતિ હોય પણ ખરીને ના પણ હોય
પણ ભાવગ્રંથિ હોય ત્યાં સુધી મોહની પ્રકૃતિઓનું જીવન છે. જેટલું મિથ્યાત્વની સ્થિતિ લંબાય એટલું જ એનું આયુષ્ય, બંનેનું નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. એટલે જ્યારે આપણે એનું પૃથ્થકરણ કરીએ, ભેદ પાડીએ કે ખરેખર ગ્રંથિ ભેદ કરવો હોય તો પહેલી કોની કઈ ગ્રંથિનું વિસર્જન કરવામાં આવે, ભાવગ્રંથિનું વિસર્જન કરવામાં આવે કે મોહગ્રંથિનું વિસર્જન કરવામાં આવે. દ્રવ્ય ગ્રંથિઓ જે છે એ આપણા અધિકારની બહાર છે, અર્થાત આપણી ઈચ્છા પ્રમાણે એમાં કાંઈ ફેરફાર થતો નથી હોતો. નહીંતર તો તરત જ ઈચ્છા કરીએ કે હવે મોહની પ્રક્રિયો તમે ચાલી જાઓ તો ચાલી જાય, પણ એવું તો બનતું નથી. આપણી ઈચ્છા પ્રમાણે, આપણી સમજણ પ્રમાણે કે આપણા ગમે તે રીતે ધારીએ એ પ્રમાણે વસ્તુ સ્વભાવ બદલાતો નથી. ખાસ વસ્તુ અહીં એક મૂકવી છે, દરેક જ્ઞાની પુરુષો અંતરમાં સમજે છે અને નતા સમજ્યા ત્યારની અવસ્થામાંનો પણ પોતાનો ખ્યાલ છે અને સમજ્યા પછી પણ ખ્યાલ છે કે ગ્રંથિ ભેદ કરવામાં આપણી ઈચ્છા પ્રમાણે વસ્તુ સ્વભાવ બદલાતી નથી. એક ખાસ આની અંદર રજૂઆત કરેલી છે કે પૂર્વ દિશામાં આવેલું ગામ પશ્ચિમમાં આવેલું છે, મનમાં આપણને ખ્યાલ હોય ને ચાલવા માંડીએ તો એ ગામ આવતું નથી. આપણને એમ થાય કે 5 માઇલનું દૂર હતું ને હું 10 માઇલ ચાલ્યો છતાં કેમ આવતું નથી, માટે હે ગામ તું આવી જા, આપણે આગ્રહ લઈને બેસીએ કે હું 10-15 માઇલ ચાલું પણ ગામ આવવું જોઈએ. તો આપણી ઈચ્છા પ્રમાણે વસ્તુ સ્વભાવ બદલાતો નથી, આ મૂળ પોઈન્ટ છે. 50 માઇલ ચાલીએ કે 100 માઇલ ચાલીએ એટલે ગામ તરત જ આપણી પશ્ચિમ દિશામાં આવી જાય અને તરત જ આપણે એમાં વાસ કરીએ એવું જિંદગીભરમાં કદી બનતું નથી. એટલે આપણી ઈચ્છા પ્રમાણે, આપણા અભિમાન પ્રમાણે, આપણી આકાંક્ષા પ્રમાણે જો વસ્તુ સ્વભાવ બદલાતો હોત તો આ જગતમાં 4 ગતિઓનું વિસર્જન કે અર્ધ્ય થઈ ગયું હોત જ નહીં. પણ ખરેખર એમ નથી. કોને બદલાવવું પડે છે સવાલ છે. વસ્તુ સ્વભાવ બદલાય કે વસ્તુ પોતે પોતાની અવસ્થા બદલી નાખે તો વસ્તુ બને, અર્થાત એક વસ્તુ તરીકે આપણી જાતનું જો નિરીક્ષણ કરીએ તો આપણે એક ચૈતન્ય દ્રવ્ય છીએ એમ આપણે શાસ્ત્રના આધારે, જ્ઞાની પુરુષના ઉપદેશના આધારે નક્કી કરી શકીએ છીએ. એટલે સ્વભાવનો નિર્ણય કરી શકીએ છીએ તો સ્વભાવને અનુસરીને નિર્ણય કરવો પડે છે, આપણી મરજી પ્રમાણે નહીં. કે દ્રવ્ય ચૈતન્ય દ્રવ્ય છે ને મારે હવે એને દેહમાં પલટાવી નાખવું છે તો હું અનાદિથી દેહ પણ મનમાં રાખીને બેઠેલો છું, છતો જે ચૈતન્ય સ્વરૂપ જે છે હજુ દેહમાં રૂપાંતર નથી પામ્યું. અગર તો દેહ ચૈતન્યમાં રૂપાંતર નથી પામ્યો, આટલું બધું અભિમાન કરીએ છીએ હું કાળો છું, જાડો છું, પાતળો છું, સ્ત્રી છું, પુરુષ છું, કોઈનો બાપો છું, કોઈનો કાકો, કોઈનો સસરો, કેટલું આનંદ પ્રકારનું અભિમાન આખી 24 કલાક સતત ચાલે છે. આટલું બધું અભિમાન પરિણામન દિલથી થાય છે, પાછું ફૂસરામણ્યું નહીં દિલથી થાય છે, છતાં આપણું રૂપાંતર દેહમાં થતું નથી, દેહના રબરૂંગમાં થતું નથી. એટલે આપણી મરજી પ્રમાણે વસ્તુ સ્વભાવને બદલી શકતા નથી. તો ગ્રંથિ ભેદ કરવા માટે શું કરવું પડે? આપણે પોતે વસ્તુ સ્વભાવ તરફ વળવું પડે છે. આપણી મનમાની આમાં ચાલતી જ નથી અને મનમાની કરવા જાય છે એનો કદી ગ્રંથિ ભેદ થતો નથી. વસ્તુ બહુ સરસ કૃપાળદેવે રજૂ કરેલી છે. ગ્રંથિ ભેદની વર્ણન કરવાની, ભેદ કરવાની દરેક વ્યક્તિઓ, ઘણી વ્યક્તિઓ જુદી જુદી શૈલી અપનાવે છે, એમાં વાંધો નથી. શૈલી ગમે તે આપણે અપનાવી શકીએ પણ જે કાર્ય કરવાનું છે તો વસ્તુ સ્વભાવ પ્રમાણે જ થાય. એટલે આમાં કોઈની મનમાની ચાલી શકે નહીં. એટલે ગ્રંથિ ભેદની જે વાત કરવામાં આવે છે કૃપાળદેવની મેથડ કેવી છે, અન્ય લોકો પણ મેથડ બતાવે છે દાખલાઓ આપીને કે એક લાકડું હોય ને એના 2 ફડચા કરવા હોય તો છીણી અને હથોડી લઈને આવવાનું અને એની તીરડા હોય તીરડ ઉપર મૂકવાનું અને એના ઉપર ઘણ ફટકવાથી લાકડાના 2 ચીરા થઈ જાય છે. આમ એક બાહ્ય પદાર્થના આધારે
છેણી વડે બે ચિરાલ ગણમારવાથી થાય છે એવી પ્રકારનો દાખલો આપીને ગ્રંથની ગ્રંથિભેદની વાત કરવામાં આવે છે. આનંદગંજીએ પણ આવી વાત કરી છે, કુંદકુંદ આચાર્યએ પણ આવી વાત કરી છે. દરેક શાસ્ત્રમાં જે જે જ્ઞાની પુરુષોએ ભેદ જ્ઞાન વડે પોતાની આત્મબુદ્ધિ કરી નાખી છે એવા બધા અનુભવી પુરુષોએ આવી રીતે દાખલા દલીલો આપીને ગ્રંથિભેદ કરવા માટેનો ઉપદેશ અને સમજણ આપવામાં આવેલી છે. કૃપાળદેવે પણ આપણને સમજણ આપવામાં આવેલી છે અને આ ગ્રંથિભેદ કરવા માટે આખી આત્મસિદ્ધિ લખવામાં આવેલી છે. આત્મસિદ્ધિ લખવાનો હેતુ શું છે? ગ્રંથિભેદ કરવાનો મૂળ હેતુ પ્રયોજન છે અને એ પ્રયોજનમાં જે સફળ થાય એને આત્મસિદ્ધિ સિદ્ધ કરી કહેવાય અને પ્રયોજનમાં જો સફળ ના થાય તો એને આત્મસિદ્ધિ સિદ્ધ કરી નથી. એટલે પ્રથમ પ્રકારની લબ્ધિ જે છે એ દ્રષ્ટિલબ્ધિ અર્થાત દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટેનું સાધન કૃપાળદેવે છ પદનો પત્ર અને આ વસ્તુ આપેલી છે. સાથે સાથે ગ્રંથિ શું વસ્તુ છે એનો પણ ખ્યાલ આપેલો છે. ગ્રંથિ એ શું વસ્તુ છે એનો પણ ખ્યાલ આપવામાં આવેલો છે. ગ્રંથિમાંથી કેવી રીતે છટકવું એનો પણ પ્રયોગ છ પદના પત્રમાં આત્મસિદ્ધિમાં બતાવવામાં આવેલો છે. આનાથી વધારે કૃપાળદેવ પોતે આનાથી કોઈ દેહધારી વાત આનાથી વધારે શું કહી શકે? અને જે વચનમાં આવ્યું છે એ જ વચનમાં કોઈ પણ વ્યક્તિ કહી શકે છે. એટલે આખો બંને પ્રયોગ બતાવવામાં આવેલો છે. આખી વસ્તુ સ્વભાવ ઉપર આખી વસ્તુ મૂકેલી છે. એમણે જે દાખલો આપેલો છે એ દાખલા ઉપરથી આપણે વિચાર કરીએ કે પ્રથમ ભૂમિકામાં એમ કહે છે એ જ્ઞાન સ્વભાવ, આ આત્મા જ્ઞાન સ્વભાવી છે અને એ પરિણમનશીલ છે. દરેક વસ્તુ જળ હોય કે ચેતન હોય પરિણમનશીલ છે. એટલે જેવી જેવી જે વસ્તુ હોય એના સ્વભાવ પ્રમાણે પોતાના સ્વભાવનું અખંડ રહેવાપણું એવું ને એવું રહે અને એમાં ફેરફારો થતા રહે એ ફેરફારની અવસ્થા કહેવાય છે. અને આ જે અવસ્થાની અવધિ એનું આયુષ્ય એક સમય કહેવામાં આવે છે. એટલે ગમે ત્યારે આપણે પોતાના અંતરંગમાં અવસ્થા અંતર કરવા માટે આપણે સ્વતંત્ર છીએ. જો પર્યાયની અવસ્થા એક વર્ષની હોત, એક વર્ષની કે ભાઈ આસો મહિનાના છેલ્લા દિવસે એની અવધિ પૂરી થાય છે, એ દરમિયાન જો તમે દ્રષ્ટિ બદલી તો બદલી, નકર ફરી પાછું આખું વર્ષ બેસી રહેવું પડે. પણ આ વસ્તુ એક સમયની છે એટલે આપણે એક વર્ષની રાહ ના જોવી પડે. આ તો દાખલો છે, એક સમયની અવસ્થા છે. એટલે ધારીએ તે દિવસે રાત્રે કે દિવસે આપણે આપણા અંતરંગને ઓળખીને અને અંતરંગમાં ઓળખાણના લીધે આવું આપણું ચૈતન્ય સ્વરૂપ છે એવો અંતરંગમાં આગ્રહ થતો, મહાત્મ્ય થતો, લગ્ની થતો, દ્રષ્ટિ બદલી જાય, ઈચ્છા પ્રમાણે ના બદલાય, અભ્યાસ કરતો કરતો યોગ્યતા થતાં થતાં એનું પરિણમન થતું હોય છે. એટલે સમજણ કરવી એક જુદી વસ્તુ છે અને સમજણના લીધે અંતરંગમાં આગ્રહ થવો અને આપણું જે ભાવ ગ્રંથિ છે એમાં ઘસારો થવો, એ પાતળો પડવું, મંદ થવું, એ આપણા અંતરંગ લગ્નના આધારે થતું હોય. લગ્ન એક જુદી વસ્તુ છે અને સમજી લેવું એક જુદી વસ્તુ છે. સમજી તો હાલ લઈએ એક સેકન્ડમાં, પણ એક સેકન્ડમાં લગ્ન ઉત્પન્ન નથી થતી. લગ્ન ઉત્પન્ન થવામાં કેટલો ટાઈમ લાગે, જેટલો સમજણમાં ટાઈમ લાગે એટલા ટાઈમમાં લગ્ન ઉત્પન્ન નથી થતી. નહીતર તો આપણે જે કંઈ કામ કરવું હોય બધું તાત્કાલિક કરી નાખીએ. હા, સંસારી વ્યવહારમાં અનાદિથી આપણે દેહદ્રષ્ટિવાળા છીએ અને દેહ અને દેહને પોષક તમામ વસ્તુઓ, પછી ઘર હોય, આહાર હોય, પાણી, વસ્ત્ર, ગાડી, બધા પ્રત્યે આપણને લગ્ન અનાદિથી ચાલી આવે છે. એટલે એ લગ્નના આપણે અભ્યાસી છીએ અને એ લગ્ન પ્રમાણે જ આપણને બધું ગમતું હોય છે. ગમો અણગમો બધું આના આધીન વસ્તુ છે. એટલે અહીંયા એક પરિણમનશીલ ઉપર કૃપાળદેવ વસ્તુ કહેવી છે કે અનાદિથી આપણે આ દેહની સાથે સંબંધ ધરાવીએ છીએ. એટલે કે આપણે સ્વયં દેહ છીએ એટલે સંબંધની વાત રહેતી જ નથી, સંયોગની વાત રહેતી જ નથી. એ તો જ્ઞાની પુરુષના ઉપદેશથી આપણે સાંભળીએ છીએ.
કે દેહ અને હું આત્મા જુદા છે એટલે સંયોગી અવસ્થા છે એમ ઉપદેશના આધારે આપણે કહી શકીએ છીએ. પણ જિંદગીમાં કદી ઉપદેશ ના સાંભળેલો હોય, અગર તો અન્ય લોકો જે સંપ્રદાયવાળા હોય કે જે પોતે ઈશ્વરવાદમાં માનતા હોય કે બીજી રીતે માનતા હોય, તો એમને આવી પ્રકારનું તલસ્પર્શી જ્ઞાન વિતરાગ માર્ગમાં જે બતાવેલું છે એવું હોતું નથી. દેહની સાથે મનથી એટલું બધું તાદાત્મ્યપણું છે કે હજાર વખત કહેવામાં આવે કે તું આત્મા છે, જ્ઞાતા છે, દ્રષ્ટા છે, છતાં પણ આજે દેહપણાના લીધે અંતરમાં જે પરિણમન થાય છે એ પરિણમન સવડું નથી થતું. હજાર વખત કહેવામાં આવે કે તમે જ્ઞાતા છો, તમે જ્ઞાન સ્વભાવી છો, તમે બૌદ્ધિક પ્રવૃત્તિ કરવાવાળા છો, માનસિક પ્રવૃત્તિ કરવાવાળા છો, એ તમારા આત્માની જ પ્રવૃત્તિ છે, દેહની નથી. આમ આપણને એકદમ સાદી ભાષામાં ઠેઠન બધી આખી વાત કરી દેવામાં આવે અને આપણે બેસી જાય કે વાત તો સાચી છે, પછી વાત બંધ થઈ જાય છે મનમાં. એનું શું કારણ છે? પછી આગળ નથી વધારતું કે આ વાત સાચી છે તો હવે મારે આવું માનસિક પ્રવૃત્તિ કરનારી વ્યક્તિ ખરેખર હું ચૈતન્ય છું, બૌદ્ધિક પ્રવૃત્તિ કરવા વળી તો દેહ આ દેહ તો આવી પ્રવૃત્તિ કરતો નથી, માટે આ પ્રવૃત્તિવાળી વ્યક્તિ હું છું એવી પ્રકારના નિર્ણય તરફ આવવા માટે જીવને જે બોધ જોઈએ, જે ઓળખાણ જોઈએ, જે અંતરંગમાં લાગવું જોઈએ કે નહીં ચૈતન્ય પણ આ છે અને આ સિવાય બાકીનું બધું જડપણું છે એવો અંતરંગમાં રહસ્ય બેસવું જોઈએ, એ વિધિ પછી પોતે કરતો નથી અને ત્યાં અટકી જતો હોય છે. એમાં કોનો દોષ કહેવાય? એટલે સત્ય હકીકત એ છે કે ભ્રમણામાંથી મુક્ત થવા માટે જે અભ્યાસ કરવાથી યોગ્યતા ઉત્પન્ન થતી હોય છે, એ યોગ્યતા ઉત્પન્ન ન થઈ હોય પણ સ્વયં સામે બૌદ્ધિક બળ આપણી પાસે ઘણું છે એટલે આપણે બે ધડક વાતો કરી શકીએ છીએ કે આત્માનો દેહ બંને જુદા છે, બંનેનો સ્વભાવ જુદો છે, બંનેનું પરિણમન જુદું છે, બંનેની અવસ્થાઓ જુદી જુદી છે, ચેતનના ચેતન પરે આમ બધું મેથેમેટિક્સની માફક સૈદ્ધાંતિક વાતો બે ધડક આપણે કરીએ છીએ. તેથી કરીને શું આપણે આપણું દેહાભિમાન અટકી જાય છે? તેથી કરીને મનમાં જે પડેલું હોય છે દેહભાવ જે વેદાતો હોય છે, હું જ્ઞાતા છું એવું સમજણમાં રાખીને રટણ હું કરતો હોય છતાં અંતરમાં દેહભાવ વેદાતો હોય, વેદનમાં કાંઈ અને સમજણમાં કાંઈ, આવી પરિસ્થિતિનો અંતરમાં જો તલસ્પર્શી અભ્યાસ કરવામાં ના આવે તો પોતાનો દોષ તો દેખાય નહીં, તો એ તો ખ્યાલ આવે નહીં કે હું તો જ્ઞાતા પણ ધારણ કરીને બેઠો છું એટલે હું તો સાક્ષાત સાક્ષી પુરુષ છું અને અંતરમાં દેહ પણ વેદાતું હોય એટલે મનમાં સમજણમાં હું સાક્ષી થઈને બેઠેલો છું, સમ્યક દ્રષ્ટિ છું અને અંતરમાં દેહભાવ વેદાતો હોય, એનું ફળ શું મળે? ફળ તો વેદન પ્રમાણે હોય ને, સમજણ પ્રમાણે જો ફળ મળતું હોત તો હું જ્ઞાતા જેવું સમજણની સાથે તરત જ મારી તમામ પ્રકારની ભાવગ્રંથિઓ ખતમ થવી જોઈએ અને એકદમ હું સાક્ષાત પોતાના અસ્તિત્વમાં આવીને ઊભો રહું અને દેહભાવમાંથી એકદમ મુક્ત થઈ જાઉં અને મુક્તત્વની સાથે તમામ પ્રકારના વિતરાગ ચારિત્ર ભાવો વિતરાગ ભાવ ઉત્પન્ન થાય અને બે ઘડીમાં તો દ્રષ્ટિ બદલાઈ જાય ને મોહ જતો રહે ને એકદમ સાક્ષાત વિતરાગ થઈને બેસી જઈએ. પણ એ સમજણ પ્રમાણે થતું નથી, વેદન પ્રમાણે થાય છે. આ કેટલા અંશે સાચી વાત છે? વેદન પ્રમાણે થાય છે કે સમજણ પ્રમાણે થાય છે? વેદનને બદલવું હોય તો ઓળખાણની જરૂર છે, તો 100% વાત સાચી છે. ઓળખાણ વગર તો દ્રષ્ટિ બદલાતી પણ નથી અને વેદન પણ ના બદલાય, એ તો 100% વાત સાચી છે. પણ સમજણમાં આવી ગયું ને માણસ વ્યક્તિ સંતોષાઈ જાય કે હું સમજી ગયો, જડ અને ચેતન બે વસ્તુ છે, આ જગતમાં બીજું છે શું અને અહીંયા શું છે, દેહ અને આત્મા બે છે, એમાં બીજું છે શું, એમ કરીને મન વાળી લેવામાં આવે છે. પછી આગળ કોશિશ કે સંશોધન કરવામાં નથી આવતું, અહીંયા કરીને પછી આપણે જે કરતા હોય બરાબર છે અને બીજા પછી એવા બે ચાર પાછા સત્સંગ મળે તો વહા કેમ તમે અહીં બેઠા તો શું કરવું, ભાઈ મારું પ્રારબ્ધ આવું છે યાર, મારા ધંધો કરવો પડે છે, મારી ઈચ્છા તો નથી, મારી ઈચ્છા તો હવે બસ વનમાં જવાની છે પણ આ પ્રારબ્ધ છે એટલે હું છોડી શકતો નથી. જુઓ મોહને છુપાવે છે, આ માયા પ્રપંચ ના કહેવાય, પોતે મોહના કારણે હું આ ઓફિસમાં બેઠો છું. હા તમારામાં મોહ ના હોય ને તમે ઓફિસ બેઠા હોય તો તમારામાં સમાધિ હોવી જોઈએ, તમને અંતર વેદાતું હોવું જોઈએ,
મોઢું તો દિવેલ પિતા જેવું છે અને અંતરંગમાં તમે મોહને છુપાવો છો. કશાયનું વેદન એટલે દિવેલ પિતા જેવું માધુર્ય. અને અંતરંગ વેદન હોય તો એને અંતરમાં પ્રસન્નતા હોય, દેખાઈ આવે ઓટોમેટિક. એટલે ઘણી વખત આવી રીતે જીવો પણ જ્ઞાની પુરુષની માફક બોલતા હોય છે, શું કરીએ. અમારો પ્રારબ્ધનો ઉદય એવો છે, વાત સાચી છે. કોને પ્રારબ્ધનો ઉદય નથી? ચારે ગતિના જીવોને બધાને પ્રારબ્ધનો ઉદય છે. પણ પ્રારબ્ધનો ઉદય એવું નામ એવી મુખ્યતા ક્યારે કરવામાં આવે છે કે પ્રારબ્ધમાંથી જે અહમભાવને મમતા ભાવમાંથી છૂટી ગયો હોય, ભાવ ગ્રંથિ જેને છોડી નાખેલો હોય, એ વ્યક્તિને પ્રારબ્ધ પ્રત્યે ઉદાસીન બને છે. એટલે એમ કહેવામાં આવે કે આવા જ્ઞાની પુરુષો શા માટે સંસારમાં રહ્યા છે? તો કોઈ કહે છે મોહ છે, ને કોઈ કહે છે નહીં ભાઈ, એ તો અંતરના આત્મજ્ઞાની પુરુષ છે, એમને આ સંસાર ગમતો નથી, છતો રહેવું પડે છે, એ એમની ઈચ્છાથી નથી, એ પ્રારબ્ધના આધીન છે. એટલે એ નિર્મોહી છે તો એમને પ્રારબ્ધને આધીન છે, અર્થાત સંસારમાં રહેવાની ઈચ્છા નથી. હાલ ઊભા થઈને ચાલી જાય એવી પ્રકારની સ્થિતિ છે. અને ચાલી પણ જાય, જેમ ધનાભદ્ર અને શાલીભદ્ર નીકળી પડ્યા અને પ્રારબ્ધ ત્યાં પડી રહ્યું, અર્થાત મોહરહિત દશા જીવ હોય, એ વ્યક્તિ પ્રારબ્ધને આધીનની રહેવાની શા માટે એની ઈચ્છા નથી, ઈચ્છા રહિત છે, ઈચ્છાની ઉપરવટ છે, એટલે પ્રારબ્ધની વાત આવે છે. અને જેને મોહ ભરેલો છે એને પ્રારબ્ધ છે, પણ મોહની મુખ્યતા હોવાથી એ પ્રારબ્ધને આધીન જીવે છે એમ નથી કહેવાતું. સમજવાની વસ્તુ એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની ઓળખાણના આધારે અભ્યાસ કરતાં કરતાં પોતાનું ઉપયોગ ઘણીભર સુધી અંતરમાં સ્થિર થઈ જાય, અર્થાત ભેદ થઈ જાય, તફાવત થઈ જાય કે હું પોતે આવી એક ચૈતન્ય વ્યક્તિ જાણવા દેખવાવાળી સ્વાભાવિક છે એવું અંતરમાં એને બળ ઉત્પન્ન થાય. એને બૌદ્ધિક નિર્ણય તો છે, બૌદ્ધિક નિર્ણય હોય એનો ગ્રંથિભેદ થાય, બૌદ્ધિક નિર્ણય ના હોય ને તો ગ્રંથિભેદ ના થાય, સત્ય હકીકત છે. સમજવા જેવું છે. હું તમને પ્રશ્નો પૂછું છું જવાબ લેવા માટે, પણ આપણે બધા કંઈ થોડો જવાબ આપે છે, પણ તમારું હકાર ફેસ દેખાય એટલે હું સમજી લઉં છું કે વાત ખોટી નથી. બૌદ્ધિક નિર્ણય ના હોય અને જાણનાર દેખનાર છું એવો સામાન્ય ખ્યાલ હોય પણ નિર્ણય ના હોય, ખ્યાલ હોવો એક જુદી વસ્તુ છે અને નિર્ણય કરવો એક જુદી વસ્તુ છે. ખ્યાલમાં તો બધું આવે છે કે દેહ રૂપરંગીલો છે અને આત્મા જાણવા દેખાવાળો છે, અને મને પણ ખ્યાલ આવે છે કે બૌદ્ધિક પ્રવૃત્તિ આપણે જ પોતે કરીએ છીએ, અહીં સમજણ આવી ગઈ છે. પણ નિર્ણાયક ભૂમિ ઉપર આપણે ના આવીએ તો આપણો ઉપયોગ દેહને છોડતો નથી, દેહાકારને છોડતો નથી. આ તો દેહાકારમાંથી પલટો આવી જાય અને આત્માકાર બુદ્ધિ કરવાની વાત આવે છે. ગ્રંથિભેદમાં વિષય શું છે? ચૈતન્ય દ્રવ્ય સ્વરૂપની જે ઓળખાણ પડેલી છે એ ઓળખાણના આધારે આપણે સ્વયં જ્ઞાતા દ્રષ્ટા છીએ, ચૈતન્ય વ્યક્તિ છીએ, એવી પ્રકારની અંતરંગમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો છે. સમજણ તો ઉત્પન્ન થઈ ગઈ છે બૌદ્ધિક નિર્ણય, પણ અંતર માનતું નથી. ઘણી વખત આપણે ઘણા સિદ્ધાંતો મનથી સમજીએ પણ અંતર કબૂલ ના કરે. જ્ઞાતા દ્રષ્ટા છીએ એમ સમજણમાં આવે, પણ અંદરથી પેલું મિથ્યાત્વ પાછું આપણને હટાવી દે. એટલે દેહ પણ જ્યાં સુધી અંતરમાંથી નીકળતું નથી, અર્થાત પહેલાં દેહ પણ નીકળે કે પહેલાં આત્મા પણ આવે, આ પણ એક સવાલ છે. આપણો આખો વ્યવહાર જે ચાલી આવે છે ને નેગેટિવ છે, નિમિત્તલક્ષી છે. અને ગ્રંથિભેદ જે છે નિમિત્તલક્ષી નથી, ઉપાદાનલક્ષી છે. બંનેમાં કેટલો તફાવત છે! આખું જીવન આપણું ચાલે છે નિમિત્તાધીન, અને ચૈતન્ય જીવન તરફ વળવું હોય તો ઉપાદાનના લક્ષ્ય થાય. એકદમ આસમાન જમીનનું અંતર છે, પૂર્વ પશ્ચિમ જેવું છે. એટલે પોતાનામાં જે ભ્રમ પડેલો છે એ ભ્રમણે જો ઓળખવામાં ના આવે તો ભ્રમ જાય નહીં. મનમાં ફોસલામણિયું લાગે કે મેં ભ્રમણા છોડી દીધી છે,
બૌદ્ધિક બળના લીધે. એટલે મનમાં નિર્ણય પણ થઈ જાય છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. બધા જ્ઞાની પુરુષો કહે છે ને કેમ શું ખોટું છે, પણ દિલ કબૂલ નથી કરતું. દિલ એટલે શ્રદ્ધા. દિલ નામની કોઈ આત્મા પ્રદેશમાં કે અમુક જાયકા કે દેહમાં એક નામનું કંઈ એવી વસ્તુ નથી, પણ દિલ એટલે આપણી પોતાની શ્રદ્ધા. શ્રદ્ધાને દિલ કહેવામાં આવે છે, શ્રદ્ધાને હૃદય પણ કહેવામાં આવે છે, શ્રદ્ધાને નાભી પણ કહેવામાં આવે છે. હું મારી નાભીથી બોલું છું, હું મારા દિલથી કહું છું, હું મારા અંતરથી કહું છું, હું જૂઠું નથી કહેતો. જ્યારે સામે વ્યક્તિને આપણે ઠસાવવું હોય ત્યારે દિલની ને હૃદયની વાતો કરીએ છીએ, અને ઠસાબાની ના જો સામાન્ય વાત કરીને ચાલતા થઈએ છીએ. પણ અગત્યની વસ્તુ હોય અને પેલો ના માનતો હોય, આપણને એ જૂઠા સમજતો હોય, ત્યારે આપણે એમ કહીએ છીએ હું મારા દિલથી કહું છું, મારા અંતરથી કહું છું, મારી નાભેથી કહું છું. એટલે છેલ્લું પ્રમાણ આવી ગયું. આનાથી પછી આગળ કોઈ વાત આવતી નથી. પેલાને માનવું જ પડે કે નહીં દિલથી વાત કરે છે, તો આપણે વિચાર કરવો પડશે કે આ અંશે કેટલું સાચું છે કે જૂઠું છે. પાછો પડી જાય એમ અહીં પણ સમજણમાં બધું આવે છે. જળ ચેતનના જળ સ્વભાવ શું છે, ચેતન સ્વભાવ શું છે, દેહ અને આત્માનો બંનેનો સંયોગ છે, આ પણ સમજણમાં આવે છે. પણ સ્વભાવની ભિન્નતા અંતરંગમાં ઓળખાણમાં આવે, નજરમાં આવે, ત્યાર પછી આ શ્રદ્ધા એવી વસ્તુ છે કે જ્યાં સુધી ખાતરીબંધ પ્રમાણ સિદ્ધ ના થાય ત્યાં સુધી પોતાની અવસ્થા બદલતી નથી. અર્થાત આપણે પોતે બદલાતા નથી. દિલ ના પોકાર કરે ત્યાં સુધી આપણું મન કબૂલ નથી કરતું. દિલ એટલે શ્રદ્ધા. વ્યક્તિ આપણે એકને એક જ છીએ. શ્રદ્ધાએ રૂપ આપણે છીએ અને જ્ઞાન રૂપે આપણે છીએ અને ચારિત્ર રૂપે આપણે છીએ. બધું આપણે સ્વયં જ છીએ. પણ વિશ્લેષણ કરવું હોય ત્યારે એકની મુખ્યતા કરીએ એટલે આપણને બધું જુદું જુદું લાગે. એટલે શ્રદ્ધાનો વિષય જુદો છે, ઉપયોગનો વિષય જુદો છે. ઉપયોગનું કામ લાઇટ ફેંકવાનું છે, ઓળખાણ કરાવવાનું છે, સમજાવવાનું છે. એ પદાર્થો કયા કયા છે, આ દેહ છે, એનું આ રૂપ છે, રંગ છે, આ ચેતન દ્રવ્ય છે, એની સાથે રહેલું છે, એ જાણવા દેખવાવાળું છે, શ્રદ્ધા કરવાવાળું છે. આમ ઉપયોગ આપણે ઉપર લાઇટ ફેંકે છે. આપણા ઉપયોગના પ્રકાશમાં જાણપણામાં આ બધી વસ્તુ દેખાય છે. આપણા દેહ દ્રષ્ટિનું પરિણામ કેવું છે એ પણ ગમ પડે છે. ગુસ્સો, માન, અપમાન બધી ગમ પડે છે. એ ઉપયોગનું કાર્ય છે. અને વિતરાગતાનો ખ્યાલ આવે છે, એ પણ ઉપયોગનું કામ છે. એટલે અવસ્થાઓનું જાણકારી આપણા જ્ઞાનની અંદર, ઉપયોગની અંદર બધી પ્રત્યક્ષ થાય છે. તો એમાં વિવેક કરવાનું કામ આવે છે, એ પણ આપણા ઉપયોગનું કામ છે. અને વિવેકના આધારે પછી આપણે સ્વયં બદલાઈ જઈએ છીએ. અર્થાત શ્રદ્ધા બદલાઈ જાય છે, કબૂલાત થઈ જાય છે. એ અંતરની બરાબર ખાતરી થવાથી, એક બે વખત ખાતરી કરવાથી શ્રદ્ધા નથી બદલાતી. કૃપાળદેવનો દાખલો લઈએ કે તો જ્ઞાન લઈને આવ્યા હતા. કહે છે કે અમે જન્મથી અજ્ઞાનપણું હતું જ નહીં. તો એમના ગ્રંથ વેદની આપણે વાત કરીએ, સમજણમાં આવે છે એ રીતે. બાકી એમનું અંતર જાણે. પૂર્વભવમાંથી એ આવ્યા, એમનું પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થાય છે. અને એમાં ભૂતકાળમાં પોતે દીક્ષાઓ લીધી હોય, સત્સંગ કરેલો હોય, સંયમ કેળવેલો હોય, ત્યાગ કરેલો હોય. એમને કંઈ બાકી નહોતું રાખ્યું અભ્યાસ કરવામાં. એટલે જળ ચેતનના જુદા ગ્રહોનો પણ એમને ખ્યાલ હોય, અને એવી પ્રકારની અંતરંગમાં જ્ઞાયક બુદ્ધિ કેળવી પણ હોય. કેળવ્યા વગર તો આ વસ્તુ સ્વભાવ વર્તમાનમાં નાનપણથી જે સંસ્કાર છે, કેળવ્યા વગર સંસ્કાર લઈને ના આવી શકે. સમજણ હોય પણ સંસ્કાર ના પડેલા હોય તો સમજણ સંસારમાં પડી જાય, એ સાથે ના આવે. પણ સંસ્કાર પડેલા હોય તો સાથે આવે છે. અને કૃપાળદેવનો દાખલો મોટા મોટો છે કે અમારી સાથે જે સંસ્કાર આવેલા છે એ સંસ્કારોની જાગૃતિ ક્યારે થતી હોય છે કે એકમાત્ર શમશાનમાં વ્યક્તિ મરી જાય. અને એ મરી જવું એટલે શું, એના વિચારમાં જ્યારે ઉપયોગ ફરતો હોય છે ત્યારે નિર્મળ થયેલા ઉપયોગમાં જાતિસ્મરણ જ્ઞાન થતું હોય છે. અને એ જાતિસ્મરણ જ્ઞાનમાં પછી આ બધું આખો ભૂતકાળ નજર સમક્ષ ખ્યાલમાં આવતો હોય છે. અને કહે છે કે તત્વજ્ઞાનની ગુફામાં
તત્વજ્ઞાન અર્થાત તત્વનું ચિંતન હતું કે પહેલાં તો બાળ સહજ સ્વભાવ પ્રમાણે એમને પણ એવા વિચારો આવતા હતા. ધર્મની વાત સાંભળે ત્યારે મહાન થવાનું મન થઈ જાય, રાજાની વાત સાંભળે ત્યારે રાજા થવાનું મન થઈ જાય. આવા બાળ સ્વભાવી સહજ એમનામાં પણ હતું. પણ જ્યારે અમુક ઉંમરે જ્યારે તત્વ જાતિ સંબંધના લીધે અને વર્તમાનમાં શાસ્ત્રોના લીધે પણ એમના અંતરમાં પોતાના ચિંતનથી જ્યારે તત્વનું ચિંતન કરે છે એને તત્વની ગુફા કહેવામાં આવે છે. તત્વજ્ઞાની ગુફામાં એમ કે મેં પ્રવેશ કર્યો ત્યારે મારું અંતરમાં મને ઓર સમજાયું. જો આ ગ્રંથિભેદની શરૂઆત થાય છે તો શું એ ગ્રંથિભેદ કર્યા વગર આવ્યા હતા? ગ્રંથિભેદ તો જે છે જ્યાં સુધી સહાયક સમ્યક દર્શન ના થાય ત્યાં સુધી ખરેખર ગ્રંથિભેદ કર્યો ત્યારે કહેવાય. એ પહેલાં પણ ગ્રંથિભેદ ઉપશમ ક્ષયોપશમ સંકિતના નામ આપેલા છે, નથી આપેલા નહીં. આ બધી કર્મની અવસ્થાઓ છે, પ્રકૃતિની અવસ્થાઓ છે. ઉદયનો અભાવ થવો, પ્રકૃતિનો અભાવ થવો, એ કર્મના ઉદય ઉપશમ ને ક્ષયોપશમ પ્રમાણે આ સમ્યક દર્શનના નામ આપવામાં આવતો હોય છે. પણ આ બે સમ્યક દર્શન મેલા છે, ક્ષયોપશમ સમ્યક દર્શન મેલું હોય છે, નથી હોતું. મેલું હોય, મેલું ના હોય તો ક્ષાયક થઈ જાય, એટલે મલિનતા હોય છે. આપણે બધા સંકિતી છીએ પણ મલિનતાનો સંયોગ અંદર છે. આપણે પારખી શકતા નથી એટલે છોડી શકતા નથી. પારખીએ તો એ અંતરમાં પ્રમાદ હોય, ગમતું હોય, કશાય ગમતો હોય એટલે છોડી ના શકીએ. આવી પ્રકારની સ્થિતિ ક્ષાયુજન સંકિતની હોય છે. કૃપાદેવ કહે છે કે 24મા વર્ષનું શુદ્ધ સમ્યક દર્શન થયું, અર્થાત એનો પાર લાવી દીધો. ભાવ ગ્રંથિનો તો પાર લાવી દીધો હતો, પણ સાથે સાથે જે કંઈ ખૂણા ખાંચામાં પડી રહ્યું હતું, આછી પાતળી મલિનતા, એ પણ 24મા વર્ષમાં ખતમ થઈ જાય છે. એટલે પછી આ દર્શનોની પ્રકૃતિઓને, મોહની પ્રકૃતિઓ જે ચાર અનંતાનુબંધીની ક્રોધ માયા વગેરે સાત પ્રકૃતિઓને ટકી રહેવા માટે જે દ્રષ્ટિની પરિણતિનો આધાર જોઈતો હતો એ ના મળ્યો. દ્રષ્ટિ આત્મબુદ્ધિ ઉત્પન્ન થવાથી અંતરંગમાં જે વેદન ઉત્પન્ન થતું હોય છે, ભલેનો ઉપયોગ ગમે ત્યાં પડતો હોય, ઉપયોગનો વિષય જુદો છે અને શ્રદ્ધાના વેદનનો વિષય આખો જુદો છે. શ્રદ્ધા વસ્તુને ગ્રહણ કરે છે અને ચારિત્ર વેદે છે. જો ત્રણ ફેક્ટર જો આપણે જોવા હોય તો જ્ઞાનનું કાર્ય જડ અને ચેતન સમગ્ર જગતનું દર્શન કરાવે છે. એમાં હું કોણ છું એ શ્રદ્ધાનો વિષય છે, અર્થાત ઉપયોગ આપણને અસ્તિત્વ પણ ચૈતન્યપણું પણ બતાવે છે અને દેહ પણ બતાવે છે. દેહ પણ બતાવે. દેહ તો બહારની વસ્તુ છે અને દેહ પણ આપણી અવસ્થા છે, દ્રષ્ટિની અવસ્થા છે. આત્મા પણ બતાવે છે, પણ આત્મા પણ કેમ કરવું એ ઉપયોગ આપણને દર્શન કરાવે છે. અને આપણી શ્રદ્ધા નિર્ણય કરી નાખે છે કે હું ખરેખર જ્ઞાતા છું, અગર તો દ્રષ્ટા છું, એમ દ્રવ્ય સ્વભાવને અનુસરે છે આપણી શ્રદ્ધા. આજ સુધી તો દેહને અનુસરતી હતી, પણ હવે જ્યારે અનુસરતી થઈ જાય છે ત્યારે અંતરની શ્રદ્ધાની પરિણતિ ઓર હોય છે. અને એ પ્રમાણે ચારિત્ર પછી જે શ્રદ્ધાએ ગ્રહણ કર્યું છે આત્માપણું એને વેદે છે. ત્રણેય ફેક્ટર અલગ અલગ છે, પણ ચારિત્રનું ફેક્ટર તો આ બે ક્લિયર કરે ને ત્યારે થાય, નહીતર પછી મનમાં સમજાય કે હું આત્મા છું ને કશાય વેદતો હોય, અધ્યાસ વેદતો હોય અને પોતાને વિવેકની ન હોવાથી એટલી બધો ઝીણો ઉપયોગ ન હોવાથી એને ગમ ના પડે ને મનમાં એમ થાય કે હું સમકીતી છું. એટલે આ બધું બફમમાં ચાલી જતું હોય છે. એટલે કૃપાદેવે ચોખવટ કરેલી છે, પરિણામનશીલતાને આધારે વાત કરી છે કે જ્યારે દેહ પણ અનાદિનું ચાલી આવતું હોય ત્યારે મારા અંતરંગમાં શું વેદાય છે? દેહ નથી વેદાતો, દેહ પણ વેદાય છે. આપણે બધા વિચારે હું બેઠો છું તો દેહ બેઠો છે, અને આત્મા દેહ દ્રષ્ટિએ હું બેઠો છું એવો ભાવ વેદે છે. અત્યારે હાલ આપણને વેદાય, હું બેઠો છું, હું બોલું છું, હું આમ કરું છું, હું તેમ કરું છું, એમ શારીરિક ક્રિયાઓમાં વાણીની ક્રિયામાં અહંભાવ વેદાતો હોય. વેદન છે ચારિત્રનું, કોને વેદે છે? દેહ પણ જે શ્રદ્ધામાં પડેલું છે ને, મિથ્યાત્વને આપણે કહીએ છીએ,
એ મિથ્યાત્વના આધારે આ ચારિત્ર દેહપણાને વેદે છે. એટલે મિથ્યા ચારિત્ર થઈ ગયું તો અનાદિથી આપણે મિથ્યા ચારિત્રવાળા છે, અને જગતમાં તો ભાઈ સચ્ચારિત્ર આ તો સારી વ્યક્તિ છે, આમ છે તેમ છે બધું આપણું વખાણ થતા હોય, અને આમ અંદર જોવા જઈએ તો આપણે જૂઠું વેચતા હોય, કસાય વેચતા હોય. આ પરિણમનની વાત છે. હવે આ પરિણમન તો સમય સમયે થાય છે, એટલે આપણે ધારીએ ત્યારે કટ કરી શકીએ છીએ. તો આમાં નેગેટિવ કામ લાગે પુરુષાર્થ કે પોઝિટિવ પુરુષાર્થ લાગે એ મુખ્ય વાત છે. ત્યારે કૃપાળદેવ આત્મસિદ્ધિમાં પણ વાત મૂકી છે અને 6 પદના પત્રમાં પણ વાત મૂકી છે કે આપણે હવે પર્યાય બદલી નાખવી છે. મિથ્યાત્વની ધારા ચાલી આવે છે, હવે મિથ્યાત્વની ધારા તોડી નાખવી છે અને નવી ધારા ઉત્પન્ન કરવી છે. એવું આપણા દિલમાં થઈ જાય, ઈચ્છા તો થાય ને. આટલું બધું હાર્ડો હાર્ડ જ્ઞાન સ્વભાવ જાણ્યા પછી પણ આપણે જો ઈચ્છા ન થાય તો પછી વાત પતી ગઈ, આપણે અભવ્ય છીએ એમ જ સમજવું પડે, બીજું શું સમજી શકીએ. પણ ખરેખર એવું નથી હોતું. દિલમાં જે કળાદી વસ્તુ હોય ઓટોમેટિક કબૂલ કરવાની ભાવના ફરી થઈ જતી હોય છે, એટલે પોતે આવી જાણનાર દેખનાર સ્વયં જ વ્યક્તિ છે એવી પ્રકારનું એનું જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ પોઝિટિવ માર્ગ છે, ઉપાદાન લક્ષી પોતાનું ઉપાદાન પોતાનું જાણવા દેખવાપણું જે છે સ્વભાવ એ જ વ્યક્તિ ખરેખર હું છું એમ અંતરંગમાં સમજણ સ્વભાવલક્ષી થઈ ગઈ. એ સ્વભાવલક્ષી ઉપયોગ આપણને બતાવે છે એટલે દિલમાં કબૂલ થઈ જાય છે કે નહીં ખરેખર હું ચૈતન્ય વ્યક્તિ છું અને જાણવા દેખવાનો સ્વભાવ હોતી સાક્ષાત સાક્ષી વ્યક્તિ છું, જ્ઞાતા છું, હું કોઈનો મા બાપ નથી, હું કાળો ઘોરો પણ નથી, પણ સાક્ષાત સાક્ષી છું, જાણતો દેખવાવાળો છું એમ પોતાના અંતરની અંદર ઓળખાણના આધારે ધીરે ધીરે આ શ્રદ્ધાનું પરિણમન થતું હોય છે. ધીરે ધીરે થાય ભાઈ, એકદમ ના થઈ જાય, થાય ત્યારે પર્યાદ એ થાય, પણ ધીરે મંદ થતું હોય છે, અને કોઈને તીવ્ર પણ થતું હોય તો એને અખંડ પણ થઈ જાય. આ બધું જે ફેરફારો દ્રષ્ટિના લીધે જે થતા હોય છે એના આધારે દસમોની પ્રકૃતિઓ અને અનંતોની પ્રકૃતિમાં ફેરફારો થતા હોય છે. આ નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે. એટલે મુખ્ય વસ્તુ દ્રવ્ય સ્વભાવ લક્ષમાં આવી ગયો, તેથી કરીને આપણે અનાદિથી જે દેહદ્રષ્ટિ રાખેલી છે અને એના કારણે જે સંસ્કારો અંદરમાં પડેલા છે એ દ્રષ્ટિ બદલે તરત બધા જતા રહ્યા, કોઈના જીવનમાં બનતું નથી. જો એવું બનતું હોત તો એક સમયમાં જે વખતે શ્રદ્ધા ફરી જાય, સમકિતિ બની જાય, સમ્યક બની જાય, આખા આત્માને ધારણ કરે, તે જ ઘડીએ ચારિત્ર પણ વેદીને તે જ ઘડીએ પણ મોહનો ક્ષય થઈ જાય અને વિતરાગ બની જાય. એવું નથી બનતું. ઉપયોગની ફ્રિક્વન્સી સમજવાની બહુ ઝડપી છે, એટલી ઝડપી શ્રદ્ધા એકદમ ગુલાંટ મારી નાખે એટલી બધી નથી, અને ચારિત્ર પણ એટલું બધું નથી. આ બધાનું કારણ શું છે? દેહદ્રષ્ટિના આધારે જે સંસ્કારો પડેલા છે એ સંસ્કારો એકદમ બધો ફેરફાર થવા દેતા નથી, અર્થાત એ સંસ્કારો આપણી અવસ્થા છે અને મૂળમાં પડેલા છે. એટલે આપણે દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં લઈ આવી જાય છે ઉપયોગના લીધે, જાણપણાના લીધે, પણ આપણા અંદરમાં જે પડેલા જે છે સંસ્કારો, જ્યારે આપણે બેઠા હોઈએ કલાક માટે કે ગમે તે રીતે 5 કે 10 મિનિટ માટે કે સ્વાધ્યાય કરતી વખતે કે સાંભળતી વખતે આપણે દ્રષ્ટા થઈને બેસીએ છીએ, પણ જ્યારે પ્રવૃત્તિ અહીંથી બહાર નીકળીને જ્યારે પ્રવૃત્તિ તરફ નજર જાય છે ત્યારે દ્રષ્ટાપણું જતું રહે છે, અને આપણો મૂળ અસલ જે છે ધંધો દેહપણાનો એ સંસ્કારોના લીધે ફરી ચાલુ થઈ જાય છે. ધંધા રોજગારમાં ખબર ના પડે અને દેહભાવ શરૂ થઈ ગયો હોય અને પછી ખ્યાલમાં પણ આવે કે આ શું થયું, તો કે આપણે અનાદિનો ધંધો ચાલુ કરી દીધો. એટલે મનમાં સમજણમાં ચૈતન્ય પણ હોય ને વેદનમાં દેહાદ્ય સુવિધા તો હોય તો આ ગ્રંથિભેદ કર્યો કહેવાય કે ફોસરામણ્યું કહેવાય. એટલે કૃપાળદેવે પણ આની ચોખવટ કરેલી છે. આત્મસિદ્ધિમાં અને 6 પદના પત્રમાં 6 પદના પત્રમાં તો જુદી જુદીના પાસાની અપેક્ષાએ સર્વ સમાધાન પામી ચૂકેલા આત્મા
જ્યારે પોતાના જ્ઞાન સ્વભાવને સ્વપ્રકાશના આધારે સમજણમાં આવી જાય છે, ખ્યાલમાં આવી જાય છે કે આત્માનું શું કર્તૃત્વ છે અને શું ભોક્તૃત્વ છે અને પોતાનું અસ્તિત્વનો સ્વભાવ કેવો છે, શાશ્વત છે કે ટેમ્પરરી, એ બધી વસ્તુઓ ખ્યાલમાં આવી જાય છે, ઉપાયનો પણ ખ્યાલમાં આવી જાય છે અને મોક્ષ શું સ્વભાવ, મોક્ષ શું વસ્તુ છે કે અવસ્થા છે એ પણ ખ્યાલમાં આવી જાય છે, ઉપાય કેવી રીતે કરવો એ પણ ખ્યાલમાં આવી જાય છે, અર્થાત ઉપાયના સાધનો કયા છે એ પણ ખ્યાલમાં આવી જાય છે. પણ હવે દ્રષ્ટિ બદલવા માટે શું કરવું જોઈએ એ ખ્યાલમાં નથી આવતું વ્યક્તિને, એકદમ તાત્કાલિક ખ્યાલમાં નથી આવતું કે મારે શ્રદ્ધાને કેવી રીતે પલટાવી નાખવી. અગર તો દેહલક્ષી જે સમજણ આવે છે એ સમજણ જે પડી રહેલી છે એ દ્રષ્ટિ ના બદલાય ત્યાં સુધી આ ઉપયોગનો પ્રવાહ પણ બદલાતો નથી, જાણવાનો પ્રવાહ ચાલુ ને ચાલુ જ હોય છે, જેટલું નજરમાં આવે એને જાણ્યા જ કરીએ. પણ તેથી કરીને દ્રષ્ટિ બદલાઈ જાય એવું નથી હોતું, એ વિષય જ આખો બદલાવાનો જુદો છે. એટલે એમાં સમજણનો 100% ફાળો છે, નથી એમ નહીં. એટલે 6 પદનો ખ્યાલ આવ્યા પછી શું કરવું જોઈએ, સમજણમાં તો બધું આવી ગયું તો કેવી રીતે પરિણામ બદલવા જોઈએ, કેવી રીતે દ્રષ્ટિ બદલવી જોઈએ, શ્રદ્ધાનું રૂપાંતર કેમ થાય, સમ્યક બુદ્ધિ કેવી રીતે મિથ્યાત્વ ટળી જાય અને સમ્યક્ત્વ દશા ઉત્પન્ન થાય, એના માટે શું કરવું જોઈએ. ત્યારે કૃપાળદેવે પછી પ્રયોગની વાત કરી છે. આ ગ્રંથિ ભેદ કરવા માટે પ્રયોગ કરવો પડે, અન્ય જીવો તો ગ્રંથિ ભેદની વાત કરી દેશે, કે લાકડાના 2 ટુકડા કરી દેવાની, હંથોડી મારી દો એટલે વાત પતી જાય, પણ એ યથાર્થ ખુલાસો નથી. 2 ફળચા કરવા માટે ગણ કયો અને માર્યો ક્યારે કહેવાય એનું જે વિશ્લેષણ થવું જોઈએ, વિશ્લેષણ કરવામાં નથી આવતું. દાખલો આપીને સંતોષ લેવામાં આવે છે, અહીં એવું નથી. અહીં આ પ્રયોગની વાત આવી, આપણી શ્રદ્ધા એમ કબૂલ કરે એવી નથી, ગમે એટલું આપણામાં સમજણનું બળ હોય તો પણ. પણ જ્યારે શ્રદ્ધા એકરાર ક્યારે કરે છે, એટલે કૃપાળદેવે કહ્યું કે છપના પત્રમાં જે દ્રષ્ટિ બદલવાની જે વાત આવે છે કે અનાદિથી જે મારામાં જે સમજણ જે છે દેહલક્ષી અને દેહદ્રષ્ટિ એને સ્વપ્ન તરીકે વર્ણેલું છે, સ્વપ્ન દશાથી રહી જ મારું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો. અહીં પરિણામ કરવાની જે વાત છે એ ઉપાદાન લક્ષીની વાત આવે છે. પરિણામ કરવા એટલે નિર્ણય બદલવો, પરિણામ જનરલ શબ્દ છે, ભાવ પણ જનરલ શબ્દ છે. ભાવ કરો, ભાવ કરો, ભાવ કરો, કઈ પ્રકારના ભાવ કરવા એની કોઈ ચોખવટ નથી કરતું. પરિણામ બદલો, પરિણામ બદલો, પણ કયા પરિણામ બદલવા, સમ્યક પરિણામ, મિથ્યા પરિણામ, સમજણના પરિણામ, શ્રદ્ધાના, ચારિત્રના, અનેક જાતના પરિણામ છે. પરિણામ જનરલ શબ્દ છે એટલે જનરલ બધું ચાલ્યા કરે, અંધો અંધ પલાય. તો અહીં કૃપાળદેવ અંધો અંધ પલાયની વાત નથી, અહીં તો ચોખવટ કરવાની વાત છે કે જો પરિણામ કરે એટલે શું, પરિણામ કરવું એટલે શું. અરે પરિણામ તો ક્યારનું અમે કરી નાખ્યું છે કે અમે જ્ઞાતા છીએ, છતાં અંદરમાં દેહભાવ સિવાય કાંઈ વેદાતું નથી, વિતરાગતા ઉત્પન્ન થતી નથી, કશાય વેદા છે, વાત વાતમાં ગુસ્સો આવે છે, વાત વાતમાં આગ્રહ થઈ જાય છે, અને સમજણમાં તો હું જ્ઞાતા છું, 2 જણા ભેગા બેસી એટલે તમે જ્ઞાતા, હું એ જ્ઞાતો, અહો ધ્વનિ અને હવો રૂપમ, ઊંડ ગધેડું 2 ભેગા થાય તો ગધેડું કહે છે હ રૂપામાં શું તમારો દેદાર, તો ગધેડું અરે ઊંડ કહેશે કે હા હો ધ્વનિ શું તમારું, એમ કે બોલવું કેટલું ધ્વનિમય છે. આવી પરિસ્થિતિ છે, ગ્રંથિ ભેદ વગરના જુઓ જ્યારે ભેગા થતા હોય ત્યારે આવું બધી પરિસ્થિતિ થાય છે, ત્યારે કૃપાળદેવ ચોખવટ કરે છે. પરિણામ કરે તો પ્રયોગની વાત આવી, ફોસલામણિયાની વાત નથી, પ્રયોગમાં વાત આવી કે ખરેખર આ મારામાં જે જાણપણું જે છે, એ જાણપણું એ દેહપણામાં જાણપણું છે, અત્યારે હાલ તો ચાલી આવે છે, પોતાના પરિણામને ઓળખે છે, ઓળખ્યા વગર બદલી ના શકે. દેહાધ્યાસની પરિણતિને ઓળખવી પડે, એ તો આપણામાં હોવું જ જોઈએ. જો દેહભાવને આપણે ઓળખતા ના હોય તો વર્તમાનમાં મારી પરિણતિ ચાલે છે, કોને અનુસરીને ચાલે છે,
દેહદ્રષ્ટિને અનુસરીને ચાલે છે કે આત્મદ્રષ્ટિને અનુસરીને ચાલે છે, એ બંનેનો ભેદ પોતાના અંતરમાં કળાવો જોઈએ. અને એ ભેદ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળેલો આપણે હોય છે. શાસ્ત્રોમાં તો કંઈ એટલું બધું આવતું નથી, પણ જ્ઞાની પુરુષ પાસેથી સાંભળેલો હોય કે આવી રીતે કૃપાળદેવ બતાવેલો હોય તો એના પરથી ખ્યાલ આવે છે કે પરિણામ બદલવાની વાત આવે છે. તો પરિણામ શાના આધારે બદલાય? ઉપયોગની દિશા ક્યારે બદલાય? પહેલાં તો ઉપયોગની દિશા બદલવી પડે. અને ઉપયોગની દિશા ક્યારે બદલાય? તો જ્યાં સુધી આપણું અંતરંગ કબૂલ ના કરે, એટલે કે શ્રદ્ધા કબૂલ ના કરે, ત્યાં સુધી ઉપયોગ કેવી રીતે બદલાય? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. દેહ દેહાત્મપણાના કારણે આપણને દેહ દેખાયા કરે છે. ગમે એટલી વાતો જ્ઞાયકપણાને કરીએ ને, પણ દેહાકાર બુદ્ધિ ખસતી નથી. કેમ? કે શ્રદ્ધા જે પરિણામશીલ બની રહી છે, દેહને અનુસરીને અનાદિથી એનું જે પરિણતિ ચાલુ છે, એ પરિણતિ નથી બદલાની. ભલે ને ઉપયોગનું સમજણનું આપણો કાર્ય ગમે તેટલું કરીએ તો પણ એ વસ્તુ ઉપયોગનું કામ ઉપયોગ કર્યા કરે છે, જાણ્યા જ કરે. તો ઉપયોગ કેવી રીતે જાણે છે? હું દેહ છું એવી રીતે જાણ્યા કરે છે. હું કાળો ગોરો છું, જાડો પાતળો છું, એ મારો ઉપયોગ જાણ્યા કરે છે. કારણ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. મારામાં દેહપણાની માન્યતા અનાદિની પડેલી છે, એટલે મારો ઉપયોગ દેહને વિષય કરીને બેઠેલો છે. ચૈતન્ય સ્વરૂપને વિષય કરીને બેઠેલો નથી, પણ શાસ્ત્રો વાંચેલા હોવાથી મનમાં હું જ્ઞાયક છું એવી પ્રકારની સમજણ ચાલ્યા કરે છે. અને દ્રષ્ટિનું કામ દેહ પડવાનું છે, અને ઉપયોગ આવી સમજણ લઈને બેઠો છે, છતાં દેહાકાર છોડતો નથી. એટલે જેવી દ્રષ્ટિ એવી આ ઉપયોગની પ્રવૃત્તિ જોવામાં આવે છે. તો ચારિત્ર્યની પણ એવી પ્રવૃત્તિ જોવામાં આવે છે. તો ઉપયોગની પ્રવૃત્તિ અને ચારિત્ર્યને પરિણિતનો આધાર શું? બંને જણાવવું કરતા હોય તો એનો આધાર દ્રષ્ટિ ઉપર છે, શ્રદ્ધા ઉપર છે. એટલે શ્રદ્ધાને પાયો ગણવામાં આવે છે. જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. દ્રષ્ટિ એટલે શ્રદ્ધાની વાત છે, અને સૃષ્ટિ એટલે સમજણની વાત છે, ઓળખની આની વાત છે. એટલે હું દેહ છું તો દેહના નિમિત્તે જેટલા જીવો હોય એ બધા, આ સસરા થાય ને, આ સાસુ થાય ને, આ કાકો થાય ને, આ બાપો થાય ને, એમ લોહીના સંબંધને, સગપણના સંબંધને, ધંધાના સંબંધને, તો આખા જગતમાં બધાની સાથે સંબંધ બંધાઈ જાય છે. તો આ સંબંધ શું વસ્તુ છે? એટલે આ સંબંધ જે છે એ સંબંધ દેહદ્રષ્ટિના લીધે ઉત્પન્ન થયેલો હોય છે. અને જ્યારે જીવને અંતરંગમાં ઓળખાણના આધારે જ્યારે પોતાની શ્રદ્ધા બદલાય છે, એકરાર થઈ જાય છે, કબૂલાત થઈ જાય છે, એ શ્રદ્ધાનો વિષય છે. એકરાર કબૂલાત કરવી, ત્યારે ઉપયોગ ફરી જાય છે. ત્યારે કંઈક નવીન ઊભું થઈ જાય છે, જે જિંદગીમાં કદી કલ્પના ન કરી હોય એવું આવીને બેસી જાય. કૃપાળદેવ કહ્યું છે ને કે ચૈતન્યની ગુફામાં વાસ થવાથી, ચિંતન કરવાથી એવી ઓર થયું. ઓર થયું એટલે શું? ઓરમાં આ વસ્તુ આવી જાય છે. ઓર થયું, ચમત્કાર થઈ ગયો. જે નહોતું આજ સુધી જોયું એ દેખાવા માંડ્યું, અને જે હતું એ નજરબાદ થઈ ગયું. દેહ દેખાતો હતો એ નજરબાદ થઈ ગયો, અને જે નજરબાદ હતું પોતાનું ચૈતન્ય પણ એ નજરમાં આવી ગયું, ઓર થઈ ગયું. અને આ ઓર થઈ ગયું એ કોઈને ગમવામાં ના પડે. હમણાં શું ઓર થઈ ગયું, અમે શું કરવા માગીએ છીએ, કોઈને સમજાવ્યું નથી. આ જ્ઞાની જીવોનો વિષય નથી. કહેવાનો વિષય છે કે કૃપાળદેવની અંતરંગ કબૂલાત જ્યારે થાય છે, ત્યારે આખો પોતાનો ચૈતન્ય દેદાર નજરમાં, મનમાં આવી જાય છે, ખ્યાલમાં આવી જાય છે. અને શ્રદ્ધા એને પોતાનો અહમભાવ લઈને શ્રદ્ધા બેસી જાય છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, એવી કબૂલાત વેદાય છે. દ્રષ્ટિ જ્યારે બદલાય ત્યારે એને કબૂલાત વેદાય, એકરાર વેદાય, અને સાચો ગ્રંથિભેદ કહેવાય. એ વખતે શું આ મિથ્યાત્વની બધી પ્રકૃતિઓ ભાગી જાય, દસમોની પ્રકૃતિઓ નાસી જાય? એમાં તો જે રસ પડવાની સ્થિતિ હોય એ પ્રમાણે રહેતી હોય છે, એમાં સંક્રમણ અપકર્ષણ બધું થાય, વાત સાચી છે. પણ ભાવગ્રંથિ પહેલાં છૂટી જાય. દ્રવ્ય ગ્રંથિની વાત જવા દો, ભાવગ્રંથિ છૂટી ગઈ એટલે આપણે પોતે પોતાના આખા જેવા છીએ એવા પોતાના અંતરંગમાં બેસી ગયા. અર્થાત અંતરંગમાં આપણી બુદ્ધિમાં આપણું ચૈતન્ય પણ ભરાઈ ગયું, મનમાં ભરાઈ ગયું. એટલે મન
ભરાઈ ગયું એટલે પેલો ખાલીપો જે હતો એ જતો રહ્યો, દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. એટલે દ્રષ્ટિ પ્રમાણે ઉપયોગ કામ કરે છે. અને જ્ઞાની પુરુષો પછી આની બે ધારાઓની વાતો કરતા હોય છે, અલગ વસ્તુ છે. પણ આપણો જે મુખ્ય વિષય જે છે કે કૃપાદેવ કહે કે જો પરિણામ કરે તો, અર્થાત એના અંતરંગમાં જે જ્ઞાયકપણું જાણ્યું છે, ઓળખ્યું છે, કળ્યું છે, એની કબૂલાત થતાં થતાં કબૂલાત થઈ જાય છે. એક થઈ જાય ત્યારે સમયમાં થઈ જાય, એ પર્યાયની અપેક્ષાએ આપણે ગણતરી કરવી હોય એ વસ્તુ આખી જુદી છે. પણ કબૂલાત કરતાં કરતાં થઈ જાય છે, એવી થઈ જાય છે કે પછી અંતરંગમાંથી ખસતી નથી. એટલે દ્રષ્ટિનું રૂપાંતર થઈ ગયું, ભાવગ્રંથિ છેદાઈ ગઈ. દ્રવ્ય ગ્રંથિ તો આત્માની બહાર છે, એને રહેવું હોય તો રહે ને જવું હોય તો જાય. જ્ઞાની પુરુષો પછી એની દરકાર નથી કરતા. કેમ કે પરિણતિના નિમિત્તે કેટલો કાળ રહ્યો, જે પરિણતિ મિથ્યાદ પરિણયના આધારે જે ટકી રહ્યું હતું એ સમ્યક પરિણયના આધારે નિરાધાર થઈ ગયું. એટલે તો ગમે ત્યારે જાય ને, આત્માની બહારની વાત છે. દ્રષ્ટિની કબૂલાત આગળ એનું કોઈ જોર ચાલતું નથી. હવે જ્ઞાની પુરુષ આવા દ્રષ્ટિ ભેદવાળા, દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી પોતાના અંતરંગમાં જ કેટલી ખુમારી આવતી હોય છે, એ તો પહેલા દિવસે આપણે વર્ણન કરી દીધું કે સમ્યકત્વની ભૂમિ પર આવેલા જીવો અલૌકિક દશામાં રહેતા હોય છે. ભલે લૌકિકમાં એમની હાજરી હોય પણ એમનું અંતરંગ અલૌકિક સ્થિતિમાં એટલું બધું ઝૂલતું હોય છે અને એ ખુમારી આગળ પછી ચારિત્ર મોની કોઈ એટલી બધી તાકાત રહેતી નથી હોતી. એ મનમાની કરી શકે, દ્રષ્ટિ ખુલ્યા પછી મનમાની કરી શકે, પણ જ્યાં સુધી દેહદ્રષ્ટિ હોય ત્યાં સુધી મનમાની ચાલતી નથી. એટલે અહીં પરિણામ બદલ્યા પછી પોતાનો ચૈતન્ય દેદાર દેખાય છે. જુઓ વર્ણન કર્યું છે છપદના પત્રમાં, છપદના પત્રમાં ગ્રંથિ ભેદ થયા પછી ગ્રંથિને સમાવી દીધી, ઓળખાણના બળના આધારે કબૂલાત બળના આધારે જે ભાવ મોહ પડેલો હતો, દેહપણું જે પડેલું હતું એ દબાઈ ગયું, એકદમ નાશ ના પામે. દેહદ્રષ્ટિના સંસ્કારો એટલા અંદરમાં ઘોળેલા પડેલા છે ને, એટલે એ સંસ્કારોનું બળ કબૂલાતના બળના આધારે બેસી ગયું, ઉપશમી ગયું, અને પોતાનો ચૈતન્ય દેદાર પોતાની નજરમાં ખડો થઈ ગયો. એટલે હું સાક્ષી સ્વભાવ જ્ઞાતા છું, કોઈનો કાકો બાપો નથી, એવી પોતાના અંતરની અંદર કબૂલાત ઊભી થતી હોય અને સાક્ષાત એવું લાગતું હોય, વેદાતું હોય, ત્યારે કેવું લાગે એને? ત્રણ શબ્દો વાપરે છે, અપરોક્ષ પ્રત્યક્ષ, આવા બે ત્રણ શબ્દ સ્વયં જ છે એવું. ત્યારે આપણે એમ લાગે કે દ્રષ્ટિ હતી ત્યારે આત્માની જે વાતો કરતા હતા કે આત્મા આવો છે આવો છે, તારે જાણે કે કોઈ ત્રહિત વ્યક્તિની વાત કરતા હોય એવું લાગે. અહીં વર્ણન કરવું છે કે આત્મા દૂર છે કે નજીક છે, ત્યારે પોતાનું અંતરંગનું જે કબૂલાત થઈ ત્યારે એમ લાગે છે કે ના ના, હું આ તો મારી ભ્રમણાના લીધે મને ત્રહિતપણું લાગતું હતું, બાકી હું દૂરે નથી ને નજીક નથી, હું એનો એ જ છું. આ જે દેહાધ્યાસ કરનારો હતો, અભિમાન કરનારો હતો, એ જ હું છું, બીજો નહીં. અને અત્યારે હું મારા ચૈતન્યપણાનું સમ્યક અભિમાન કરું છું, સાચું અભિમાન કરું છું, સાચું અસ્તિત્વ કબૂલાત કરું છું, એ પણ હું એનો એ જ છું. બે જણા નહોતા કે એક જણો દેહ ભાવ વેદે અને એક જણો સમકિત વેદે આ રિઝર્વમાં પડેલો હતો, એવું ઊભો થયો, એવું નથી, હું એકનો એ જ છું. આવી પ્રકારની અંતરમાં કબૂલાત થઈ તો આજ સુધી કેમ આવું લાગ્યું, આજ સુધી મને દેહપણું કેમ લાગ્યું? તો કહે છે તારા અધ્યાસના લીધે લાગ્યું. અંદર જવાબ આપેલો છે, આ બધામાં મને આજ સુધી અહમપણું મમતાપણું એટલું બધું લાગ્યું કે આવો જાણતો ને જીવતો હું જ્ઞાયક સ્વભાવી હોવા છતાં નિરંતર બધી પ્રવૃત્તિ કરું છું, દેહાધ્યાસ પણ મારા ઉપયોગના નિમિત્તે કરું છું, જણાય ત્યારે કરીએ, જે વસ્તુ દેખાય, આ મારું ઘરના પેલાનું ઘર, આવો મેં જે સંસારી દેહદ્રષ્ટિવાળો જે વિવેક હતો તો એ વિવેકે હું મારા ઉપયોગથી કરતો હતો, તો મને કેમ ખ્યાલ ના આવ્યો? આ તો મારી હાજરી 24 કલાકની છે, અંદાજ દીધી છે, છતાં મારી નજરમાં હું ખરેખર ના આવ્યો, એ કેવો મારો આ દ્રષ્ટિભ્રમ કહેવાય? દ્રષ્ટિભ્રમ વસ્તુ નથી પણ અવસ્થા કેવી ભયંકર છે.
પોતે અનંત શક્તિવાળો હોય તો પોતાની પર્યાય અનંત શક્તિવાળી ના હોય, પોતાને પોતાના દેહ દ્રષ્ટિ દેહપણાની આડે પોતાની જાતને છુપાવી દીધો. આપણે પોતે પોતાની જાતને છુપાવી શકીએ છીએ, પણ નિમિત્તનો આધાર જોઈએ. દેહના દેહપણાના આધારે પોતાની જાતને છુપાવી દીધી. સંસારી વ્યવહારમાં કહેવત છે કે તરણાવઠે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. ડુંગર દેખે પણ તરણું આગળ, આખી કે આગળ તરણું મૂકેલું હોય, ડુંગર ના દેખાય, આખું રાજકોટ ના દેખાય. અને એ તરણાને જેમ છે તેમ એવું ને એવું કાઢવું પડે. આંખ મસળવા જઈએ ને તો તરણું અંદર મસળી જાય, ઉપરથી દુઃખ ઊભું થાય. એટલે આ સહજ માર્ગને સહજપણે સ્વીકારવામાં આવે છે. આમાં આડું એવું કૃત્રિમતા કરવા જઈએ તો મેળ ના આવે. એટલે કૃપાળુજીએ વાત કરેલી છે કે અંતરંગને અનુસરવાથી, અર્થાત જેમ છે તેમ પોતાની અંતરમાં કબૂલાત થવાથી આ ભ્રમણા જતી રહે છે, અર્થાત દ્રષ્ટિભેદ થાય છે, દેહપણું દબાઈ જાય છે, આત્માપણું ઉત્પન્ન થાય છે. હવે જીવના પુરુષાર્થ ઉપર આધાર, ઉપશમ ક્ષમકિત તો શરૂઆતમાં થાય, પછી ક્ષયક્ષમ થાય, ક્ષયક્ષમનું ક્ષાય ક્યારે થાય એ તો પછી એની અંતરની લગ્ન ઉપર આધાર છે. કૃપાદેવ જો બળ્યો જીવ હોય તો તરત અંતરને જે પોતાનું જ્ઞાયકપણું જે વેદાય છે, નિરંતર ઓળખાય છે, એવી અંતરંગમાં જુસ્સો ને જુસ્સો રહેતો હોય તો એ દબાયેલું દબાયેલું જે પણ ખતમ થઈ જાય. અને આપણા જેવા હોતી હે ને ચાલતી હે કરતા હોય ને તો એવું ને એવું રહે, અને પાછા વિચ્યાત્વ્ય થઈ જઈએ, કંઈ કહેવાય નહીં. એટલે આ તો અંતર પરિણતિની વાત છે, સમજની વસ્તુ આખી જુદી છે. સમય પૂરા હોય.